સાબરકાંઠા અરવલ્લી જિલ્લા બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો જવલત વિજય થતા વિજય બાદ ભાજપમાં આનંદનો માહોલ છવાયો છે અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર સત્કાર સમારંભ યોજાઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ તાલુકા ભાજપ તથા શહેર ભાજપ દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપ કાર્યકરો આગેવાનો સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા અરવલ્લી બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો જવલંત વિજય થયો હતો, જેમને કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને હરાવ્યા હતા અને સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક ઉપર શોભનાબેન બારૈયાનો વિજયને લઈને ભાજપમાં આનંદનો માહોલ સવાયો હતો. ત્યારે શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો ગૌરવ વધારતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વિજય થયા બાદ શોભનાબેને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મતદારોનો આભાર માન્યો હતો અને પોતાના ઉપર મૂકેલા વિશ્વાસને ક્યારેય ખંડિત નહીં થવા દઉં એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના સાંસદ શોભનાબેન બારૈયાનો ઠેર ઠેર સત્કાર સમારંભ યોજાઈ રહ્યો છે, જેમાં તાજેતરમાં પ્રાંતિજના મહાકાળી મંદિરે સાંસદનો ભવ્ય સત્કાર સમારંભ પ્રાંતિજ તાલુકા શહેર અને સંગઠનના મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાનું કાર્યકરો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ તબક્કે સંસદે પોતાને વિજય કરવા બદલ પ્રાંતિજ તાલુકાના કાર્યકરોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વીડી ચાલા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ રહેવર, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન સોની, ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, ઉપપ્રમુખ કલાબેન બારોટ, મંત્રી સોનલબેન દેસાઈ, ભગવતીબેન પટેલ, સંજયભાઈ પટેલ, મુકેશભાઈ સથવારા, મહેશભાઈ મકવાણા, મનોજભાઈ મોદી, જમનાદાસભાઈ વકીલ સહિત વિવિધ મોરચાના આગેવાનો, ભાજપ કાર્યકરો સહિત વિવિધ સમાજના આગેવાનો કાર્યકરો સહિત ભાજપ હોદ્દેદારો કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. જીલ રાવલ, જેડેસટીવી, પ્રાંતિજ. સૌથી પહેલા તો આભાર દર્શન કાર્યક્રમમાં આજે પ્રાંતિજ તાલુકામાં અમારો પ્રોગ્રામ હતો. આભાર તો હું પહેલાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, કેન્દ્રીય નેતૃત્વ અને આપણા પ્રદેશના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે એક મહિલાને ઉમેદવાર તરીકે અહીંયા સાબરકાંઠા લોકસભામાં ઊભા કર્યા. ત્યારે સર્વ કાર્યકર્તાઓ અને જનતાઓ, મતદાર તથા માતાઓ બહેનો વડીલોએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને 1.5 લાખથી વધુની લીડથી હું જીતી, એટલે સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને સૌએ પણ જ્યારે આ જીતનો પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે સૌએ મારો સત્કાર કર્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયમાં વિકાસના કાર્યો જે કંઈ પણ હશે એ અમે સૌ સાથે મળીને કરીશું એવું હું જનતાને